દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં સ્વાગત છે. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 12 કોમર્સ વિષય SPCC પહેલા ભાગમાં આપણે ચોથો પાઠ ભણી રહ્યા હતા. આપણને ખ્યાલ છે એ મુજબ આપણો આ પાઠ છે 6 માર્કનો રહેશે, જેમાં એક માર્કવાળો પ્રશ્ન, 5 માર્કવાળા બે પત્રો અને એમાંથી એક પત્રનો તમારે જવાબ લખવાનો છે. ચોથો પાઠ છે આપણે વીમાની સેવાઓનો હતો. આપણે 11મા ધોરણમાં જે વીમાને લગતી બાબતો માહિતીઓ ભણીને આવ્યા એમાં પત્ર વ્યવહાર કેવી રીતે કરવો એના વિશેની વાત આપણે આ ચોથા પાઠમાં કરવાની છે. મેં અગાઉના બંને લેક્ચરોમાં તમને એની માહિતી આપેલી હતી કે ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં જે પાયાની સગવડોની જરૂરિયાત છે, જેમાં બે મુખ્ય છે, એક શિક્ષણ અને બીજું આરોગ્ય. એ વિશાળ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સરકાર બધી જ જવાબદારીઓ છે એ નિભાવી શકવા માટે સક્ષમ નથી. તો આવા સંજોગોમાં શું કરવું? તો આવા સંજોગોમાં છે, તમે તમારો વીમો લઈ, તમારા પરિવારનો વીમો લઈ અને તમે સુરક્ષિત થઈ શકો છો, તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો. હવે આપણો પ્રશ્ન એવો છે કે સાહેબ, વર્તમાન સમયમાં દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ ગઈ છે, તો આવા સંજોગોમાં છે પત્રની શું જરૂર? તો હજુ પણ સરકારી જે કામકાજ છે એ લેખિતમાં જ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. તમે કદાચ છે એ પત્રની ના પાડો તો તમારી પાસે છે મેલનો આગ્રહ રાખવામાં આવે છે, પણ કોરસ્પોન્ડન્સ માટે એ તમારે છે એ લેખિત માહિતીનો ઉપયોગ કરવો જ પડે છે. તો આવા સંજોગોમાં વીમો લીધા પહેલાં, વીમો લીધેલો હોય તે દરમિયાન અને વીમાની મુદત પૂરી થાય તે પછી પણ આપણે કોઈક ને કોઈક કારણોસર છે વીમા કંપની સાથે છે પત્ર વ્યવહારો કરવા પડે છે. તો આપણે જો આ વસ્તુથી જાણકાર હોઈએ, પરિચિત હોઈએ, તો આપણને આવી મુશ્કેલીઓ નહીં નડે. તો આવા સંજોગોમાં છે એ પત્ર વ્યવહાર વીમા કંપની સાથેનો આપણને છે એ અભ્યાસની રીતે તો ઉપયોગી છે જ, પરંતુ ભવિષ્યમાં છે એ જુદી જુદી કામકાજની બાબતો માટે પણ છે એ ઉપયોગી થતો જોવા મળશે. હવે આ વાક્ય આપણા મગજમાં છે ગોખાઈ ગયેલું હોવું જોઈએ કે પત્ર લખનાર જે વ્યક્તિ છે એનું સરનામું જમણી બાજુએ જ આવશે અને પત્ર મેળવનાર છે એનું સરનામું છે ડાબી બાજુએ જ આવે છે. પાના નંબર 56, વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો છે એ આપણે પત્ર લખવાનો છે. આપણને માહિતી આપેલી છે કે પત્ર આપણે કેવી રીતે લખવાનો છે. શ્રી વિજય ટંડેલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરાવવા ઈચ્છતા હોય તેમના વતી આપણે છે કોને પત્ર લખવાનો છે? વીમા કંપનીને પત્ર લખવાનો છે. શરૂઆતમાં જ્યારે આપણે વીમો લીધો હોય ત્યારે એવું બન્યું હોય કે ભાઈ આપણી પાસે સગવડતા છે થોડી ઓછી હોય તો આપણે દર મહિને ભરવાનો આગ્રહ રાખ્યો હોય, પણ હવે આપણે એકસાથે રકમ ભરવા સક્ષમ હોઈએ તો માસિકને બદલે ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક મોડ આપણે ચેન્જ કરી શકીએ છીએ, કરાવડાવી શકીએ છીએ, પણ એના માટે આપણે વીમા કંપનીને જાણ કરવી પડે છે. તો આવી માહિતી છે એ આપતો આપણે પત્ર વીમા કંપનીને લખવાનો છે. જમણી બાજુ પત્ર લખનાર વિજયભાઈ ટંડેલ, લાંબી ખાડી નજીક બંદર રોડ, માંગ રોડ, 36/22/25, તારીખ 18 નવેમ્બર 2017. ડાબી બાજુએ એમનો ફોન નંબર, એમનું ઈમેલ આઈડી, એમનો વોટ્સઅપ નંબર.
डाबी बाजुए नीचे पत्र मेळवनार मैनेजर श्री भारतीय जीवन वीमा निगम टावर नजीक मांगरोल 36-22-25 साहेब श्री विषय वीमा प्रीमियम नी मुद्दत में फेरफार करवा विनंती बाबत। हवे तमने जणाव्युं छे मुजब के वीमा कंपनी छे ए नाम करता छे ए नंबर थी वधारे तमने ओळखे छे। जीवन प्रमोद पॉलिसी पॉलिसी नंबर आपेलो छे। आगळ के छे उपरोक्त विषयमां विषयमां ज आपणे स्पष्ट करी दीधुं छे कि मारे मुद्दतमां फेरफार करवी छे। जीवन प्रमोद पॉलिसी मैं 2012 लीधेली हती। त्यारबाद नियमित रीते हूँ प्रीमियम पण भरी रह्यो छुं। 5 वर्ष थी गया 2012-2017। पॉलिसी खरीदी वखते समयना मारा संजोगने ध्यानमां राखीने मैं अर्धवार्षिक प्रीमियमनी चुकवणीनो विकल्प शुं कर्यो हतो स्वीकार्यो हतो। मैं कीधुं एम के भाई आपणे सगवड़ता न हती એટલે આપણે આ પ્રીમિયમ છે એનો મોડ છે એ સ્વીકાર્યો હતો। હવે મને સગવડતા થતાં વાર્ષિક મુદ્દત અનુકૂળ લાગી રહી છે। મારે દર વર્ષે જે 2 વાર યાદ કરવું એના કરતાં એક સાથે તે હું આ ભરવા માટે સક્ષમ છું। હું સમજું છું તે મુજબ મને વાર્ષિક મુદ્દત અનુકૂળ છે। વર્ષમાં એક સામટી રકમ પ્રીમિયમની ચૂકવતા કે ચૂકવતા પ્રીમિયમની રકમ થોડીક કેવી થાય છે ઘટી જાય છે। મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદ્દતના વિકલ્પ અનુસાર રૂપિયા 21,000 જેટલા ચૂકવવાના થાય છે। એમાં લમસમ રકમ થોડાક આગળ પાછળ હોઈ શકે છે। આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો મને સત્વરે એટલે ઝડપથી જણાવવા વિનંતી છે। જરૂર જણાય અને જરૂરી હોય તો હું ઓફિસે આવીને પણ આ કામ કરવા માટે છે સહમત છું અને કાર્યવાહી કરવા માટે સહમત છું। આપના ઝડપી વળતા જવાબની અપેક્ષા છે। આભાર। આપનો વિશ્વાસુ વિજયભાઈ ટંડેલ। તો આપણે આમાં લખ્યું છે એમ કે કદાચ 6 મહિનાનો એ મોડ હોય, 3 મહિનાનો પણ હોઈ શકે અને મહિનાનો પણ હોઈ શકે છે। એમાંથી આપણે છે એ 6 મહિનામાં કે વાર્ષિકમાં ફેરબદલી કરવો છે એવો વિકલ્પ આપણે છે એ મળે છે કે નહીં, અને મળે છે તો અમને ઝડપથી કરી આપવા વિનંતી એવું આપણે છે એમને જણાવવાનું રહેતું હોય છે। તો આ આપણી જે મુદ્દતો છે એમાં ફેરફાર કરવા માટેનો વિનંતી પત્ર હતો। બીજો પત્ર છે આજનો, એ છે વીમાધારકનું મૃત્યુ થતાં પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમાધારકના વારસદાર વતી લખાતો આપણે છે પત્ર લખવાનો છે। હવે આવી ઘટનાઓ આવા સંજોગો પણ બને છે કે ભાઈ જે તે વ્યક્તિ છે એનું શું થયું છે, એ અવસાન થયું છે અને અવસાન થતાં છે એને જે વીમા પોલિસીની રકમ છે એ હવે આપણે મેળવવી છે। તો કઈ રીતે મેળવી શકાય અને એની માટે છે એ પ્રોસેસ કરવા માટે છે આપણે સહમત છીએ એ આપણે એમને જણાવવાનું રહેશે। શ્રી બ્રેડન ફ્રેન્ક વતી તેમના પિતા શ્રી એન્ટોની ફ્રેન્કના મૃત્યુ બાદ તેમની પોલિસીની મળવાપાત્ર રકમ છે મેળવવા LIC ઓફ ઇન્ડિયાને આપણે શું કરવાનો છે, પત્ર લખવાનો છે। તમે જાણો છો અને મેં જણાવ્યું છે મુજબ જમણી બાજુ, હમણાં મને એક જણાનો ફોન આવ્યો, મને કહે છે મારા રિલેટિવને છે કેન્સર છે અને હવે એ કે એની LIC પોલિસી લેવા શું કરવાનું। મેં કીધું ભાઈ તું પહેલાં એને એ પ્રયત્ન કર કે એ બચી જાય, હજી તો ઓલાને કેન્સર ડિટેક્ટ થયું ને તમે પોલિસી પાકવાની વાત કરવા માંડ્યા। એટલે હોઈ શકે આપણે જાણી પ્રિકોશન જો એમાં રાખીએ તો એ રિકવરી થઈ જાય છે અને આપણે જાણકારી મેળવી લેવી જોઈએ, પણ અત્યારના જે સમય છે એ સંજોગ મુજબ છે એ આપણું પહેલું કામ છે એને બચાવવાનું હોવું જોઈએ। સારું, આવી બધી વસ્તુઓ બને છે સમાજમાં દુનિયામાં। જમણી બાજુ લખનારનું સરનામું આવી જશે,
ब्रेंडन फ्रैंक बी 207 रीगल एवन्यू राघव पेट्रोल पंप सामे श्यामजी कृष्ण वर्मा रोड जामनगर 36001001 आजनी तारीख 5 डिसेम्बर 2017 डाबी बाजू फोन नंबर ईमेल आईडी और व्हाट्सअप नंबर डाबी बाजू है नीचे मैनेजर श्री LIC ऑफ इंडिया ब्रांच नंबर 205 जामनगर 36001001 विषय वीमा धारकना मृत्यु बाद तेनी पॉलिसी पर मळवापात्र रकम मेळववा बाबत हवे संदर्भ आपणे पॉलिसी नंबर अने पॉलिसीनुं नाम एने आपी देशुं जीवन उत्साह पॉलिसी नंबर 057 97 85 09/88 सुग्नश्री साहेब श्री आवो कोई पण शब्द आपणे उपयोगमां लई शकीए छीए ઉપરોક્ત પોલિસી ધારક એટલે કોણ તો કે ભાઈ છે બ્રેન્ડન ફ્રેન્ક મારા પિતા શ્રી એન્ટોની ફ્રેન્કે એટલે બ્રેન્ડન ફ્રેન્ક લખે છે કે મારા પિતાએ છે એ એન્ટોની ફ્રેન્ક છે એ 1988માં જીવન ઉત્સાહ વીમા પોલિસી ખરીદી હતી એટલે ઓલમોસ્ટ છે આથી 28-29 વર્ષ પહેલાં તેમણે પ્રીમિયમ નિયમિત ભર્યા છે તેઓ શ્રીનું તારીખ 30 નવેમ્બર 2017ના રોજ 67 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે તેની હું જાણ કરું છું બીજું કોઈ અલગ રીતે છે એ નુકસાન કે થયું હોય એક્સિડન્ટ થયું હોય ને એવું નથી પણ કુદરતી કારણોસર જ શરીરના બીજા ઓર્ગન્સ છે એ ફેલ થતાં મારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું તો તે માટે દાવા અંગેના જરૂરી ફોર્મ્સ મને મોકલી આપવા વિનંતી છે આ સાથે સ્વ એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની નકલ પણ હું બીડું છું અને તમારી સાબિતી માટે તમારી જાણ માટે એમના ડેથ સર્ટિફિકેટ પણ મેં સાથે રજૂ કર્યા છે જેથી તમે નિશ્ચિત થાઓ કે ભાઈ હા આ વ્યક્તિનું હકીકતમાં અવસાન થયું છે અને તમારે આપવું જ પડે ઓરિજિનલ આપ તરફથી ઝડપી વળતો જવાબ મળશે અને ત્યારબાદની કાર્યવાહી સરળતાથી પાર પડશે એવી મને શું છે અપેક્ષા છે આભાર આપનો વિશ્વાસુ બ્રેન્ડન ફ્રેન્ક ડાબી બાજુએ નીચે મરણના દાખલાની નકલ તો એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા છે પોતે એમના વારસદાર છે પત્રમાં જણાવ્યું નથી કે બીજા કોઈ વારસદાર છે કે નહીં પણ જો કોઈ અન્ય વારસદાર પણ હોય તો એ અન્ય વારસદારની માહિતી પણ તમારે શું કરવી પડે છે આપવી પડે છે એની માહિતી સાથે છે એ વ્યક્તિ પણ એટલો જ જવાબદાર ગણાય છે જો કોઈ બ્રેન્ડનના ભાઈ હોય કે બેન હોય તો એ પણ છે એ આ રકમમાંથી છે વળતર મેળવવા માટે પૂરતા હકદાર ગણવામાં આવે છે પાના નંબર 58 મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર આ જનરલ ઇન્સ્યોરન્સ છે આગળના જેટલા આપણે જોયા એ બધા લાઈફના હતા જિંદગીના હતા આ જનરલ ઇન્સ્યોરન્સની હવે વાત છે એટલે તમારે મુદ્દા ઉપર લખવું હોય તો તમે લખી શકો છો કે આ જે પત્ર છે એ આપણો જનરલ ઇન્સ્યોરન્સનો રહેશે અને સૌથી વધારે જરૂરિયાત અત્યારના આ સમયમાં છે તમે જુઓ તો કોરોનાની સ્થિતિમાં મેડિક્લેમ પોલિસી સૌથી વધારે વેચાણી તો આ દર્શાવે છે કે ભાઈ આવી કોઈ ગંભીર કે આકસ્મિક બીમારી આવી પડે તો આ સંજોગોમાં છે એ મેડિક્લેમ પોલિસી હોય આપણી તો આપણે સરળતાથી સારી જગ્યાએ આપણો છે એ ઈલાજ કરાવી શકીએ છીએ શ્રી સરબતજીતસિંહ સોઢી તરફથી મેડિક્લેમ પોલિસી ખરીદવા માટેનો પત્ર યુનાઇટેડ ઓફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની ભાવનગરને આપણે લખવાનો છે તો જમણી બાજુ છે એમનું સરનામું આવી જશે એમનું એટલે પત્ર લખનારનું સરબજીતસિંહ સોઢી 702 વિદિશા ફ્લેટ KK રોડ ભાવનગર 36401
આપણી આજની તારીખ 25 જાન્યુઆરી 2018. ડાબી બાજુ ફોન નંબર અને ઈમેલ આઈડી. ઈમેલ આઈડી ક્યાંય આપ્યો નથી, પણ આપણે દરેકમાં છે એ તમને કીધું છે, લખવાનો આગ્રહ રાખ્યો છે કે જેથી કરીને છે એ પરીક્ષામાં આપણને છે મુશ્કેલી ન નડે, અને જેટલું આપણે એક્સ્ટ્રા દર્શાવ્યું હશે તો આપણને એટલા માર્ક્સ પણ છે એ વધારે મળશે. ડાબી બાજુએ નીચે મેનેજર શ્રી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, સ્વામિનારાયણ ચોક, ભાવનગર 36401. તો ડાબી બાજુ નીચે કોનું સરનામું આવી જશે? પત્ર મેળવનાર વીમા કંપનીનું. અત્યારે બજારમાં 27 કરતાં વધારે વીમા કંપનીઓ છે. આપણે જોઈએ છીએ કે પોલિસી બજાર નામની એક એડ આવે છે, બરાબર ને, સાઇટની. અક્ષય કુમાર આવીને એમ કહે છે કે 27 કરતાં વધારે વીમા કંપનીઓ છે, અને આપણે એમ કહીએ કે સાહેબ આ વીમા કંપની મોંઘી છે કે બીજી મોંઘી છે, તો તમને એમાં જે લખે છે કે છે કે રોજનો તમારો જે એક દિવસનો ચાનો ખર્ચો છે, બરાબર છે, આપણે અત્યારે 7-8 રૂપિયા એક સમયની એક ચાના ગણીએ તો 2 ટાઈમના 15-16 રૂપિયા થાય, તો એ ભાવમાં તમે આ પોલિસી ખરીદી શકો છો. તો આ બહુ સારી વસ્તુ છે અને આપણને આ મળી રહી છે. મહેરબાન સાહેબ, મને આપની કંપનીની માંદગીની પોલિસી એટલે કે મેડિક્લેમ છે એ ખરીદવામાં રસ છે. આજના સમયમાં જમાનામાં વ્યસ્તતા અને માનસિક તાણ વચ્ચે કુટુંબની જવાબદારી નિભાવવા માટે સ્વાસ્થ્યને જાળવવું કેવું છે અઘરું બન્યું છે. તમને અગાઉ જણાવ્યું એમ કે પહેલાં જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એની તકલીફો આફ્ટર 50-60 યર્સ પછી થતી. અત્યારે આ બધી શરૂઆત છે 30 વર્ષથી થઈ જાય છે. પહેલાંનું આયુષ્ય 80-90 વર્ષનું હતું, અત્યારનું આયુષ્ય આપણું 60 વર્ષનું થઈ ગયું છે. તો આ બધી બાબતો આપણને છે એ દર્શાવે છે કે જો વીમા પોલિસી હશે, જો વીમા સુરક્ષાનું કવચ હશે, તો આપણે છે એ સારી રીતે છે આ લડાઈ લડી શકીએ છીએ. ડાક્ટરી સારવાર અને દવાઓનો ખર્ચને પહોંચી વળવા માટે વીમાનું સુરક્ષા કવચ હોવું કેવું બની ગયું છે? જરૂરી બની ગયું છે. કારણ કે ભાઈ તમારી પાસે પૈસા નથી તો તમારો પરિવાર આ કરવાનો જ છે, તમારી બીમારીની સારવાર ઉછીના લાવીને કરશે છેલ્લે. પણ તમારા ગયા પછી એમ કહે છે કે અરે આખું દેવું કરતો ગયો, પણ આપણું પોતાનું છે એ વીમો હોય, વીમા પોલિસી હોય, તો આપણો બધો જ ખર્ચ છે એ વીમા કંપની આપશે. આપણી LIC હોય તો આપણા મૃત્યુ બાદ છે આપણા પરિવારની રકમ છે એ કંપની આપશે. પરિવાર એવું નહીં કે ભાઈ આ વયો ગયો અને અમને છે એ મૂકતો ગયો. તો આ સ્થિતિ છે એ વર્તમાન સમયમાં છે એ વીમા પોલિસી આપણને આપે છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. ને આ ભાઈએ સરબજીત સિંઘે છે એ જ તૈયારી દર્શાવી છે. એણે એની વર્તમાન સ્થિતિ જણાવી છે. હું શહેરમાં 5 વર્ષથી વાહન સમારકામનો સ્વતંત્ર ધંધો ચલાવતો એક ગેરેજનો માલિક છું. કારણ કે એને કેવા પ્રકારની પોલિસી આપવી જોઈએ એ વીમા કંપનીના માલિક છે, મેનેજર છે, સારી રીતે નક્કી કરી શકે. હું 40 વર્ષીય પરિણિત પુરુષ છું અને એકંદરે મારું સ્વાસ્થ્ય અત્યારે સારું છે. હું હેલ્ધી છું, મને બીજી કોઈ મુશ્કેલી તકલીફ છે નહીં. મારી આપને વિનંતી છે, મને અનુકૂળ આવે તેવી વિવિધ પોલિસીઓ વિશે જણાવો. હું યોગ્ય પોલિસી પસંદ કરી તે માટે જરૂરી કાર્યવિધિ તૈયાર કરવા માટે એ આવીશ અને એ મને મંજૂર છે. અત્યારે તો બહુ સરળ થઈ ગયું છે. તમારી જે એપ જ હોય વીમા કંપનીની, તમે એમાં ઉંમર નાખો એટલે તરત જ એનો પ્લાન આવી જાય, તમારે ખાલી સેન્ડ જ કરવાનો. જ્યારે આવું નહોતું ત્યારે તમારે ઘરે ઘરે જઈને આ વસ્તુ શું કરવી પડતી હતી? સમજાવવી પડતી હતી. અત્યારે હવે આ વસ્તુ જરૂરી નથી રહી.
पसंद करेल विविध पॉलिसी हेठळ मळता लाभनी असर नजीकना भविष्यमां शरू थई जाय ए रीते झड़पी प्रक्रिया करवा मारी शुं छे विनंती छे। आभार, आपनो विश्वासु सरबजीत सिंह सोढी। तो सोढीभाई छे एनी बधी ज स्थिति जणावी दीधी, केवा प्रकारनी मेडिक्लेम पॉलिसी एने छे ए अनुकूल आवशे एमणे मैनेजर साहेब श्री ऊपर छोड्यु छे, પણ એણે સ્થિતિ જણાવીને કહી દીધું છે કે ભાઈ મારે કેવા પ્રકારની વીમા પોલિસી છે અનુકૂળ આવી શકે એમ છે। તો ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ, શિક્ષક પાસે આપણે જઈએ છીએ ત્યારે આપણે એને સાચી માહિતી આપવી જોઈએ। તમે ડૉક્ટર પાસે જઈને એમ કે દવા આપી દેતું, ડૉક્ટર એમ કે શું થાય છે, એ કાંઈ નહીં, તમે દવા આપી દો, દવા આપી ન શકે। તમે એમ કહો કે મને નથી સમજાતું, પણ શું નથી સમજાતું એ આપણે કહેવું પડે। તો એમ વીમા કંપની છે એને પણ આપણે જણાવવું પડશે અને એના આધારે છે આપણને છે પોલિસી સજેસ્ટ કરી શકે છે। ત્યારબાદનો છે એ છેલ્લો પત્ર આજનો અને આપણા આ પાઠનો છે અને એ છે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર। શ્રી ટેકચંદ મીરચંદાણીના ઘરમાં આગનો બનાવ બનતા તેમને થયેલ આર્થિક નુકસાન બદલ આગ જેવી દુર્ઘટના સમયે રક્ષણ આપતી પોલિસીનો દાવો છે કરતો પત્ર લખવાનો છે। કોણ છે ટેકચંદ મીરચંદાણી? તો પત્ર લખનારનું સરનામું હંમેશા તમે કઈ બાજુ લખશો? જમણી બાજુએ જ। ટેકચંદ મીરચંદાણી, 102 સાંઈ સોસાયટી, કાળવા રોડ, રાજકોટ। 29 જાન્યુઆરી 2018, ડાબી બાજુએ ઉપર ફોન નંબર અને ઈમેલ આઈડી, ડાબી બાજુએ નીચે એ મેનેજર શ્રી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, આઝાદ ચોક, રાજકોટ। વિષયમાં આગથી થયેલ નુકસાન સામે દાવો, આપણે સ્પષ્ટ જ કહેવાનું છે અને આપણી પોલિસીનું નામ અને એ પોલિસી નંબર આપણે આપવાનો છે। મહેરબાન સાહેબશ્રી, મારી ઉપરોક્ત પોલિસી હેઠળ આવરી લીધેલી મારી તમામ મિલકત એટલે કે મારું ઘર, વાડો, પાછળનું ભાગ આખો આવે એ વગેરેને આગ અને કુદરતી આફત જેવી કે વીજળી પડવી, ધરતીકંપ કે પડી જવાથી થતાં નુકસાન હેઠળ સંરક્ષણ પ્રાપ્ત થયેલું છે। ઘરમાં આગ લગવાની માહિતી છે એ મારા ઘરમાં બની ગઈ છે અને એની આખી વિસ્તૃત માહિતી હું તમને આપી રહ્યો છું। સ્થળ ક્યાં છે? તો જે આપણું સરનામું છે એચ 102 સાંઈ સોસાયટી, કાળવા રોડ, રાજકોટ। દિવસ, વાર અને સમય, મંગળવાર 26 જાન્યુઆરી 2018 અને સવારે 8:15 આગની જાણ ક્યારે કરી? મંગળવારે 26 જાન્યુઆરીએ જ 8:15 આગ લાગી અને 8:25 અમે જાણ કરી દીધી હતી। કેવી રીતે ખબર પડી? ધુમાડો અને વાસ થઈ એટલે અમને આ ખ્યાલ આવી ગયો। ફાયર બ્રિગેડને અમે 8:30 વાગે જાણ કરી દીધી હતી। સૌથી પહેલું જે કારણ અમને અત્યારે દેખાય છે એ શોર્ટ સર્કિટ છે હોય એવું લાગે છે। જે જે નુકસાન થયું છે એની ડિટેલ્સ અમે સાથે જોડી રહ્યા છીએ। પોલીસને પણ અમે છે એ 10:15 વાગે એ જ દિવસે જાણ કરી દીધી હતી। એફઆઈઆર નોંધાવી છે કારણ કે તમારે ક્લેમ માટે છે એફઆઈઆર નોંધાવવી જરૂરી છે। એફઆઈઆર એટલે કાંઈ જ નથી, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ। આપણા મગજમાં એફઆઈઆર છે ને એનો શબ્દ એવો ગળી ગયો છે કે આપણને એમ થાય ઓહો એફઆઈઆર બહુ ખરાબ, પણ એફઆઈઆરનું મિનિંગ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ। પહેલી અમે જે જોયું એ વસ્તુ આ હતી, નથિંગ મોર, એનાથી વધારે કંઈ જ નથી। ઉપરની વિગતો ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે જેથી મને દાવાની રકમ છે સત્વરે મળી શકે, સત્વરે એટલે ઝડપથી, એઝ અર્લી એઝ પોસિબલ। આપનો વિશ્વાસુ ટેકચંદ મીરચંદાણી, બીડાણમાં નુકસાનની વિગત અને એફઆઈઆરની નકલ આપણે જોડવાની છે। તો આ આપણા આજના 4 પત્રો હતા, તમારા ભાગે છે એ ઘરકામમાં છે એ સ્વાભાવિક રીતે
ए बे बे वार आवशे। मुद्दाओ छे तमे पाड़ीने लखजो, न समझाय न ख्याल आवे तो मने फोन मैसेज करी शको छो। पाठ पूरो थयो छे एटले स्वाभाविक रीते छे ए आपणे स्वाध्याय पण आजे छे ए लखवानो एमां रहेशे। नेक्स्ट लेक्चरमां आपणे पाछमो पाठ पाछो छे पहेला ज भागमां शरू करी देशुं। ખૂબ સહેલો છે આપણો પહેલો ભાગ છે, જેથી કરીને આપણે એનો મહત્તમ છે લાભ પણ છે લઈ શકીએ એમ છીએ। તો જે ઘરકામ આપ્યું છે નિયમિત કરતા રહ્યો, સ્વસ્થ રહ્યો, તંદુરસ્ત રહ્યો અને અભ્યાસ કરતા રહ્યો। થેન્ક યુ વેરી મચ, અસ્તુ।